આજના જ્ઞાનમંજરીના આ પ્રસંગે ઉપસ્થિત અમારા સાથી ટ્રસ્ટી મિત્રો નરેશભાઈ, ઇન્દુભાઈ, મનીષભાઈ દેસાઈ, ભગવતભાઈ, તેમજ અમારા સ્કૂલના પ્રિન્સિપાલ અને ભાવનગરથી ખાસ નિમણૂક અનુભવી ને નિમણૂક આપેલા એવા મનીષભાઈ કબીર અને અમારા સ્ટાફ ભાઈઓ બહેનો, વાલીઓ, વિદ્યાર્થીઓ સૌનું આ તકે હું સ્વાગત કરું છું. બીજું ખાસ તો એ કહેવાનું છે કે સ્કૂલ અમારી નવી છે. તમામ પ્રયત્નો ભાવનગરથી અમારા મનસુખભાઈ નાકરાણી અને અવિનાશભાઈ વર્ષોથી આપ જાણો છો કે અનુભવી છે, એમના માર્ગદર્શન નીચે ભાવનગરના અમે અત્યારે 30-40% સ્ટાફ અહીંયા ભરી શક્યા છીએ, પણ ધીમે ધીમે અમે અનુભવી સ્ટાફ વધુમાં વધુ લાવીએ એવા અમારા સતત પ્રયત્નો છે અને વર્ષોથી અનુભવી માણસોને પણ અહીંયા મૂક્યા છે. નાની મોટી નવી સ્કૂલ છે, અલગ કમીઓ આવશે, પણ એમાં અમને વાલીઓનો બધાનો સહકાર છે. કોઈ પણ મહુવા જેવા તાલુકા લેવલે સ્કૂલ હોય તો અમારો એક અનુભવ છે, અથવા અમારી એવી અપેક્ષા હતી કે ભાઈ દર વર્ષે 200-200 વધશે એટલે માંડ 500-600 વિદ્યાર્થી થશે. એને બદલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ અમારા ઉપર જે વિશ્વાસ મૂકી ત્રીજા વર્ષે 800ની સંખ્યા કરી દીધી છે, એના માટે બધા વાલીઓ અને વિદ્યાર્થીઓને અમે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હજુ પણ નાની મોટી વાતો આવશે, કારણ કે તાલુકા લેવલ છે, આપણો મહુવામાં નાની મોટી એ બધાને જાણકારી હોય છે, પણ સાચી ખોટી વાત કાંઈ પણ આવે તમારી પાસે તો અમારા ટ્રસ્ટીઓ, એક કોઓર્ડિનેટર મનીષભાઈ કબીર પ્રિન્સિપાલ અથવા મનીષભાઈ દેસાઈ અમારા ટ્રસ્ટીઓ વતી સતત સવારના 7 વાગ્યાથી રાતના 11-11 વાગ્યા સુધી સતત મહેનત કરે છે કે આ સ્કૂલને આપણે નમૂનેદાર સારામાં સારી કેમ બનાવવી અને ભાવનગરની સ્કૂલની હરોળમાં વહેલામ વહેલી તકે કેમ ન આવી જાય એવા સતત પ્રયત્નો કરે છે. હજી 3 જ વર્ષ થયા છે મિત્રો, અને વાલીઓને ખાસ વિનંતી, 1-2 વર્ષ હજી નાની મોટી તકલીફો પડે તો અમને ધ્યાન દોરજો. અમે બેસ્ટ અને ભાવનગરની જે જ્ઞાનમંજરી છે એના જેવું જ મેનેજમેન્ટ, એના જેવું જ વિદ્યાર્થીઓનો પરફોર્મન્સ અને બધું કરવા જઈ રહ્યા છીએ, એમાં બધા સહકાર આપે એવી વિનંતી. જય હિન્દ.